ગુજરાતમાં વાહન વ્યવહારમાં આરટીઓના નવા કાયદાઓને લઈને ક્યાંક ને ફેરફાર કરવામાં આવશે, ત્યારે ખાસ કરીને રવિવારનો દિવસ હોવા છતાં પણ રજાના દિવસોમાં પણ આરટીઓ કચેરી ચાલુ રાખવામાં આવી છે. જામનગરમાં આપ જોઈ શકો છો મુખ્ય આરટીઓ કચેરી છે, આજે રવિવારનો દિવસ છે તેમ છતાં ધમધમી રહી છે અને ખાસ કરીને સવારથી જ તમામ જે કર્મચારીઓ અધિકારીઓ છે એ પણ આવી પહોંચ્યા છે. અને વાત કરવામાં આવે તો જે આરટીઓની અલગ અલગ જે કામગીરીઓ છે તે પણ ખૂબ જ પૂરજોશમાં અહીં ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકોમાં આપ જોઈ શકો છો થોડી પાકી હાજરી જામનગરમાં જોવા પણ મળી રહી છે. હાલ અત્યારે થોડી અવેરનેસ અથવા કોઈ પણ એવા કારણો હોય કે લોકો ખૂબ એવી સંખ્યામાં જોવા મળતા નથી. હાલ અહીં વાત કરવામાં આવે તો જે આ આરટીઓ વિભાગની કચેરી છે તેમાં વિવિધ જે વિભાગો છે જે અલગ અલગ પ્રકારની કામગીરીઓ કરવામાં આવતી હોય છે, ખાસ કરીને લાયસન્સ એ સૌથી મોટો ઇસ્યુ હોય છે અને લાયસન્સમાં અલગ અલગ કામગીરી છે એ મહત્વની રહેતી હોય છે. હાલ જે આરટીઓમાં નવા કાયદાઓ છે તે વાહન વ્યવહારમાં ખાસ કરીને લાયસન્સ છે વાહન ચાલકો માટે અગત્યનું હોય છે અને તેમાં સુધારા વધારા અથવા કઈ પ્રકારની જે કામગીરીઓ મુખ્ય હોય છે તે આપણે હાલ અત્યારે આપણી સાથે જામનગર આરટીઓ વિભાગના અધિકારી જોડાયા છે, આપણે એમને પણ પૂછવાનો પ્રયાસ કરશું. સાહેબ, ખાસ કરીને આજે રવિવારનો દિવસ છે અને આજે પણ કચેરી ચાલુ રાખવામાં આવી છે, કઈ પ્રકારની કામગીરીઓ? આજે ઉપર વાહન વ્યવહાર કમિશનર કચેરી તરફથી જે સૂચના આપવામાં આવેલી છે તેમ વાહન રિલેટેડ તમામે તમામ સર્વિસીસ અને ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ ડીએલ ટેસ્ટ, એલએલ ટેસ્ટ, રિન્યુ વિથ રીટેસ્ટ અને એન્ડોર્સમેન્ટ આ ચાર સર્વિસીસ સિવાયની લાયસન્સની તમામે પ્રકારની સર્વિસીસ જેવી કે ડ્રાઇવિંગ લાયસન્સને ડુપ્લિકેટ કરાવવું, એડ્રેસ ચેન્જ કરાવવું, લાયસન્સમાં કોઈ બીજી સુવિધાઓ મેળવવી, તે તમામ સુવિધાઓ માટે આજે રવિવારે કચેરી ચાલુ રાખવામાં આવેલી છે કરેલું છે અને અરજદારો જે આવશે એમને ચોક્કસપણે સારી સુવિધા સાથે એમની અરજીનો નિકાલ કરી આપવામાં આવશે. ખાસ કરીને રવિવારે આરટીઓ ચાલુ તો લોકોમાં એક અવેરનેસ કરવામાં આવી છે, આરટીઓ વિભાગ દ્વારા શું લોકોને જાણ પણ કરવામાં આવશે? ચોક્કસ, વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી તરફથી જાહેર અખબારી યાદી પણ આપવામાં આવેલી હતી અને ગઈકાલના દિવસે પણ જામનગર જિલ્લાની અંદર પણ અમે સ્થાનિક પત્રકારોનો સહયોગથી પ્રેસ આઉટ પણ કરેલું અને જેમાં તમામે તમામ લોકો સુધી આ મેસેજ સ્પ્રેડ થાય તે માટે સોશિયલ મીડિયાના મારફત પણ એમને મેસેજ આપવાનો પ્રયત્ન કરેલો, એટલે આશા રાખીએ છીએ કે લોકો પણ મોટી સંખ્યામાં આવશે. આપણી સાથે આરટીઓ અધિકારી જોડાયા અને ખાસ કરીને જે વાહન વ્યવહાર મંત્રી છે તેના દ્વારા 15 ઓક્ટોબર સુધીની રાહત જે આરટીઓના નવા નિયમોમાં આપવામાં આવી છે અને ખાસ લોકોના એક સુખાકારી માટે જે લાભાર્થીઓ લાભ લઈ શકે તે માટે રવિવારે પણ આરટીઓ કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે જે ખૂબ જ સારો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ જામનગર જે કચેરી છે તેમાં સવારથી જ અધિકારીઓ પણ આવી ચૂક્યા છે, કર્મચારીઓ પણ છે અને આરટીઓને લગત તમામ કામગીરી છે જે પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ લોકોમાં પણ થોડી જે છે પાકી હાજરી ઉદાસીનતા જોવા મળી છે. બપોરના સમય બાદ શક્ય હોય તો લોકો પણ વધુ સંખ્યામાં આજે વિવિધ લાભ છે એ પણ લઈ શકે છે. મુસ્તાક દલ, જે મીડિયા, જામનગર. તો લખીને છે કે આ જામનગરના દ્રશ્યો છે જ્યાં આજે રવિવારે પણ આરટીઓ કચેરી ખુલ્લી રહેતા લોકોની લાંબી લાઇનો લાગી હતી અને લોકો પોતાનો આરટીઓને લગતું જે કામકાજ છે તે કરવા માટે આવ્યા હતા. ઘણા લોકોના જે લાયસન્સ રિન્યુ કરવાનું બાકી હોય કે પછી લાયસન્સ કઢાવવાના બાકી હોય તેઓ લાઇનોમાં લાગ્યા હતા. મિત્રો, વધુ સમાચારો માટે જોતા રહો ઝી.